ચોર્યાસી તાલુકા સમસ્ત ભંડારી સમાજ દ્વારા સુરતના રૂસ્તમપુરા ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર તથા શહેરની આસપાસના ગામોમાં રહેતા ભંડારી સમાજના 29 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ અવનવી કલાત્મક રંગોળી પ્રદર્શનમાં દોરી હતી. ભંડારી સમાજના હોદ્દેદારો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર તેમજ આસપાસના ગામોમાં જઈ રંગોળીનું સિલેક્શન કર્યા બાદ 29 જેટલા સ્પર્ધકોને સુરતના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે રંગોળી સ્પર્ધાની ફાઇનલમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ પોતાની રંગોળી દોરી સમાજના હોદ્દેદારોને આશ્ચર્યચકિત કર્યા હતા. જ્યારે સમસ્ત ભંડારી સમાજ દ્વારા રંગોળી હરીફાઈના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અમારી આ જ્ઞાતિનો સૌ પ્રથમ રંગોળી સ્પર્ધાનો કાર્યક્રમ રાખ્યો હતો. આજે લગભગ એક વીક અમે ચાલતા એવા છે. ફર્સ્ટ ટાઈમમાં અમે સેમિફાઇનલમાં અત્યારે આજના દિવસે અમે સેમિફાઇનલમાં. કેટલા દિવસથી આ રંગોળીની સ્પર્ધા ગયા ગયા કયા વિસ્તારમાં યોજાઈ છે? ટોટલી અમારા સુરતમાં બધા જ્ઞાતિના 5 ગામ 10 ગામ છે. 10 ગામમાં અબ્દલ્લા, સૈયદપરા, નાનપરા, રાજણ, રાંદેર, ભાઠા, ઈચ્છાપોર, ટોટલ 10 ગામ. 10 ગામના અંદર દર રવિવાર અમે આવીને પ્રોગ્રામ રાખેલા હતા. 5-5 ગામ ભેગા કરીને લોકો દોરશે. એમાંથી અમારા જજ છે. 5-5 રૂપિયા રૂપિયા જે નક્કી કરેલા છે એ પ્રમાણે કેટેગરી પ્રમાણે લોકો એ કરેલો આવીને એક સિલેક્ટ કરેલો. એ આજે આ ફાઇનલમાં અહીંયા આવી આજે આજે શું કાર્યક્રમ ઉપસ્થિત રંગોળી પ્રદર્શન કેટલા ભાગ લીધું છે? એની તૈયારી આ વખત પ્રથમ વખત હતી કે કઈ રીતનું આખું આયોજન કરવાનું? પહેલાં તો શું હતું કે અમે દરેક કામમાં દરેક સભ્યોને અમે રંગોળી આપી કે ભાઈ તમારે કેટલા પસંદ કરે તમારે રંગોળી. અને અમારા 9-10 ગામો છે. એ 10 ગામમાં દરેક ગામમાં રંગોળી ગામોએ 5 જણાએ ભાગ લીધો, 15 જણાએ લીધો, 33 જણાએ લીધો. અને નિયમો અનુસાર 1 ગામમાંથી 10 જણાએ એમાં 2 સભ્યો લેવા એ રીતે દરેક સભ્યોનું નક્કી કરીને એ રીતે માની કરી રંગોળી સભ્યોને કયા કયા વિષય ઉપર રંગોળી દોરવાનું છે એમાં તો શું છે કે અમે એ રીતનું નક્કી કરવું કે નેચરલ જે કોઈ પણ દોરવું હોય એ રીતે. એવું નથી કે ભાઈ આ જ આ જ તમારે મારું નામ પિનાલી પટેલ છે. કયા સમાજ સાથે જોડાયેલા છે અને રંગોળીમાં શું બનાવ્યું? ભંડારી સમાજની જ જ્ઞાતિ છું અને રંગોળીમાં મેં જશોદા માનાત્મા કાનુડો હોય ને બાલ ગોપાળને સોડાયેલા છે. આ વિચાર કઈ રીતે? મને કંઈક યુનિક કરવું હતું. રાધાકૃષ્ણ મેં લાસ્ટ ટાઈમ પાડેલું હતું ત્યારે મેં ખાલી ફેસ જ પાડેલો હતો અને બેકગ્રાઉન્ડ કરેલું હતું. તો આ વખતે મને કાનુડાનું જ કંઈક કરવું હતું એટલે મેં બાલ ગોપાળને પ્રિફર કર્યા.